નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તોરણ ત્રણ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચમાં સ્વાપોથીમાં આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કાલે મેં તમને સ્વાપોથી મોકલેલી તે તમે પૂરેલી જ હશે હવે આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે તો આ પેટર્નની અંદર મેં રંગ પૂરેલો છે તે તમારે વ્યવસ્થિત રીતે પૂરવાનો છે બરાબર આખા પેજમાં રંગ પૂરવાનો છે ત્યાર પછી આ લાદીની છે તો આમાં ત્રણ રંગ પૂરીને પેટર્ન પૂરી કરવાની છે મેં જે રંગ પૂર્યા છે એના બદલામાં તમારે જો કોઈ અલગથી પણ ત્રણ રંગ પૂરવા હોય તો આ રીતે લાદીની ડિઝાઇન બનવી જોઈએ બરાબર તો આ રીતે તમે રંગો પૂરી શકો છો ત્યાર પછી છે અહીંયા તમને આ પેટર્ન આપેલી છે ને ટાઇલ્સ દોરવાની છે ચાલો આ પેટર્ન આપેલી છે તમે કઈ ટાઇલ્સ છે તો શટકોણની ટાઇલ્સ છે તો એવી રીતે આ પેટર્ન આપેલી છે જુઓ એમાં કઈ ટાઇલ્સ બને છે તો અહીંયા જો મેં ટાઇલ્સ બનાવેલી છે આ એક આ રીતની ટાઇલ્સ બને છે બરાબર તો આ રીતની આ ટાઇલ્સ છે ત્યાર પછી આ જે ટાઇલ્સ થી ડિઝાઇન બનાવે છે તો આમાં કઈ ટાઇલ્સ છે તો આમાં વિદ્યાર્થી મિત્રો ટાઇલ્સ કઈ છે તો જો આ રીતે છે ચોરસ આકારમાં ટાઇલ્સ બધી છે કોતરણી ગામવાળી બરાબર તો આ રીતે ટાઇલ્સ છે આ ત્યાર પછી આ પેટર્નની અંદર કઈ ટાઇલ્સ છે તો આ એક ટાઇલ્સ છે જુઓ આ એક તો આ ટાઇલ્સની મદદથી આવી ડિઝાઇન બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યમાં જુઓ આ તમને આકૃતિ આપેલી છે તો આકૃતિને કેટલી કિનારી છે કેટલી ધાર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર ધાર છે મેં તમને આ નોટબુકમાં પણ સમજાવેલું હતું કે સીધી રેખા હોય છે એ બધી જ ધાર કહેવાય છે આ બધી જ બંધ આકૃતિઓ છે તો આ બંધાકૃતિની કેટલી ધાર છે તે મેં અહીંયા લખેલી છે જો આ બંધાકૃતિ છે તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આના પણ બાર ધાર છે અહીંયા જુઓ આ ઝટકોણ આકૃતિ છે તેમાં કેટલી ધાર છે તો એક બે ત્રણ ચાર પાંચ ને છ ધાર છે કિનારી એટલે ધાર તો કેટલી ધાર કઈ આકૃતિમાં છે તે તમને ખ્યાલ આવશે ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આમાંથી અલગ પડતા જે આકાર છે તેના ઉપર આપણે ખોટાની નિશાની કરવાની છે અલગ પડતો આકાર તો જો આમાં બધામાં ધાર આપેલી છે ધાર અને ખૂણા આપેલા છે આમાં જે વળાંક આપેલો છે વક્ર રેખાથી આકૃતિ બને છે એટલે તે અલગ પડે છે આ આકૃતિમાં જુઓ તો આ આકૃતિમાં તમને વક્ર રેખા અને સીધી રેખા બંને આપેલું જો સીધી રેખા પછી આ વક્ર રેખા છે અહીંયા સીધી રેખા છે અહીંયા પણ વક્ર રેખા છે ને ઉપર સીધી રેખા છે આ એક જ આકૃતિ એવી છે કે જેમાં વળાંક જુઓ કઈ રીતનો આપેલો છે આ અલગ આકૃતિ પડે છે બરાબર ત્યાર પછી આકૃતિમાં જુઓ તો આમાં વર્તુળ છે વર્તુળ તો વર્તુળ છે લંબગોળ છે આડુ લંબગોળ છે અને વર્તુળ પાછું નાનું છે તો આ ચોરસ છે તો એ આકૃતિ અલગ પડે છે આમાં જુઓ કઈ રેખા અલગ પડે આ બધી રેખાઓ છે સીધી રેખા છે જો સીધી ધાર છે આ લંબગોળની આકૃતિ છે એટલે અલગ પડે છે આમાં પણ જો આ બધી આકૃતિઓ છે જ્યારે આ સીધી રેખા છે એટલે તે અલગ પડે છે ત્યાર પછી પેટર્નને આપણે આગળ વધારવાની છે તો જો આ રીતની પેટર્ન છે એ પૂર્ણ કરવાની છે તમારે